નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ડે ન્યૂઝ અમદાવાદ. હું છું સ્ટેફી ગુનુરી. આપ જે પોલીસ સ્ટેશન જોઈ રહ્યા છો, એ પોલીસ સ્ટેશન છે મહિલા પોલીસ સ્ટેશન પશ્ચિમ વસ્ત્રાપુર અમદાવાદ શહેર, જેમાં મોટા અક્ષરે હંમેશા લખેલું હોય છે કે સુરક્ષાનું કેન્દ્ર છે. પરંતુ અહીં રાત્રે આખી રાત એક મહિલા પોલીસ સ્ટેશનમાં બેસી રહેશે, એની ફરિયાદ લેવામાં નથી આવતી અને ફરિયાદ કંઈક બળાત્કારની હોય તેવું સામે આવી રહ્યું છે. સાથે સાથે ગઈકાલે બપોરથી 1 વાગ્યાથી એ મહિલા બેસી રહ્યા છે, જેમનું ફરિયાદ નોંધાવવા માટે તરફડિયા મારી રહ્યા છે. પરંતુ અહીં ક્યાંક ને ક્યાંક અંદર દાળની અંદર કાળું હોય કે કોઈ ખીચડી રંધાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. અને તમામ આક્ષેપ અત્યારે મહિલા પોલીસ સ્ટેશન પર જઈ રહ્યા છે, જે વસ્ત્રાપુરમાં આવેલું છે. જી હા, જે પ્રમાણે આક્ષેપો મહિલા પોલીસ સ્ટેશન પર જઈ રહ્યા છે એ પ્રમાણે સીધી એક વાત સાબિત થઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક પલ્લું ભારે છે. કોના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવ્યા છે, કોણે એમની સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરી છે, એ નામ સાંભળતા જ આપ સૌ ચોંકી જશો. જી હા, રોનક ગોહિલ. જી હા, રોનક ગોહિલ, જેને લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. રોનક ગોહિલનું નામ કહેવામાં આવી રહ્યું છે કે તેને 300 કરોડનું ફુલેકું ફેરવવામાં તેનો હાથ છે. અને ક્યાંક ને ક્યાંક હજી પણ ઘટલોડિયા પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ નોંધાઈ છે અને તપાસ હાથ ધરી છે, જેમાં 43 અંદાજિત રકમ 43 કરોડનું કૌભાંડ કર્યું છે રોનક ગોહિલે. પરંતુ હજી સુધી એના ઉપર કોઈ એક્શન કેમ નથી લેવામાં આવી રહી, આ પણ મોટો પ્રશ્નચિહ્ન છે. ક્યાંક ને ક્યાંક ગુલાબી નોટોનો આશીર્વાદ વરસતો રહે છે, તે પણ અત્યારે હાલમાં ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. કોણ છે રોનક ગોહિલ અને શા માટે ફરી રહ્યો છે તે ફરારની રીતે, અને શા માટે એ કરી રહ્યો છે છોકરીઓ સાથે જબરજસ્તી, આવું આક્ષેપ છે. હું નથી કહી રહી, હું સીધી જ વાત કરવા માંગુ છું એ સ્ત્રી સાથે જેમની સાથે આ ઘટના ઘટી છે, અને જેઓ તરફડિયા મારી રહ્યા છે મહિલા પોલીસ સ્ટેશનની બહાર. અને પહેલાં પણ 16 પોલીસ સ્ટેશનમાં તેઓ કમ્પ્લેન કરવા ગયા હતા, ત્યાં પણ એમની કમ્પ્લેન લેવાને પીઆઈએ ના પાડી દીધી હતી. આવું મહિલા પોલીસ સ્ટેશનમાં આવ્યા બાદ મને જણાવ્યું છે, સીધી જ વાત કરવા માંગુ છું, આપની સાથે શું ઘટના ઘટી હતી? જે તે ટાઈમે પહેલાં બી રોનક ઉપર મારે ફરિયાદ કરેલી છે 16માં, ત્યારે મેં 376 કે મારી સાથે જે બી બનાવ બન્યો હતો એ લખાવવા માટે બી મેં ત્યાં અરજી કરી હતી, કે આજી જી કરી હતી પીઆઈ સાહેબને, જાડેજા સાહેબને. તો જાડેજા સાહેબે મને ચોખ્ખી ના પાડી હતી કે તારી સાથે આજે જે બનાવ બન્યો છે મારીનો એની જ ફરિયાદ લેવાશે, બીજી કોઈ જ ફરિયાદ લેવાશે નહીં. એ ટાઈમે મને કોઈ સપોર્ટ નહોતો બેકગ્રાઉન્ડને, અત્યારે મારી પાસે પ્રૂફ એટલા બધા ભેગા છે. હું કાલ બપોરે 1 વાગ્યાની અહીંયા પોલીસ સ્ટેશનમાં બેઠી છું, 22 કલાક થયા છે, મને કોઈ જ અહીંયાથી જવાબ મળતો નથી. પીઆઈ બી ઘોર ફેરવે છે, એસીપી બી ઘોર ફેરવે છે, અને ડીસીપી સાહેબ બી ઘોર ફેરવે છે. અને આ બધામાં પીઆઈથી માંડીને એસીપીથી માંડીને ડીસીપી સાહેબ બધા રોનક સાથે મળેલા છે. આરોપીને એ બી ખબર છે કે હું કાલે આખો દિવસ અહીંયા બેઠું છું, અને અહીંયા બેઠા પછી મારી ફરિયાદ બી નથી પાડી એ બી આરોપીને ખબર છે. એટલે અહીંયા પોલીસ સ્ટેશનમાંથી ફૂટેલા છે કે આગળના ઉપરના અધિકારીઓ ફૂટેલા છે, એનો મને ન્યાય જોઈએ. ને હજુ બી મને કાલે સવારે 11 વાગે ફરિયાદ પાડવાનું કીધું હતું, અત્યારે 12:15 થઈ રહ્યા છે તો બી મારી ફરિયાદ હજુ ફાડી નથી. અને જે તે અધિકારી રાત્રે મને આખો બનાવ હું તમને જણાવવા માંગીશ ડીપમાં. સવારે બપોર હું 12:15 અહીંયા આવી હતી, 12:15 આવી તો મેડમે મને એવું કીધું એસીપી સાહેબ અવેલેબલ નથી, બહાર ગયા છે. મેં રાહ જોઈ 3:30 વાગ્યા, 3:30 વાગે મેં ફરી સાહેબને કીધું, મેં કહું સાહેબ હવે સમયની તો કંઈક હદ હોય, હું દર ફેરી આવું છું ને 4-4 કલાક બેસી રહું છું, અને હું તમારી સિસ્ટમથી જ ચાલી છું. મેં પહેલાં 11 તારીખે અરજી આપી છે, અરજી ઉપર એમણે મારો જવાબ લેવા મને બોલાવી હતી, અને જવાબમાં એસીપી સાહેબે એવું કીધું હતું કે બેનનો જવાબ લખી લો અને જે તે તપાસ કરો, સાચું હોય તો મેડમ બેનની ફરિયાદ ફાડજો. મેં જે હોસ્પિટલના કે જે બી હોટલના પુરાવા આપ્યા છે એમાં એમણે તપાસ કરી છે, અને તપાસમાં હું સાચી છું એ પ્રૂફ થયું છે, તો બી મારી ફરિયાદ પાડવામાં આવતી નથી. 3:30 મેડમને જ્યારે હું બબાલના મૂડમાં આવી ત્યારે મેડમે મને ઉપર મોકલી એસીપીના રૂમમાં, ત્યાં એસીપી અવેલેબલ નહોતા એટલે એમના નીચેના માણસે મારી સાથે વાત કરી. મને કે બેન અમે તમને ન્યાય અપાવવા જ બેઠા છીએ અને તમને ન્યાય મળશે, તમે એક કામ કરો તમારી ફરિયાદ ડ્રાફ્ટિંગ કરવાનું ચાલુ કરો, મેડમ આવે તો ખાલી સહી કરવાની બાકી રહેશે. આવું કહીને મારી ફરિયાદ ડ્રાફ્ટિંગ કરી 6:30 વાગે ફરિયાદ ડ્રાફ્ટિંગ કરાવી, તો ફરિયાદમાં આપે શું લખાવ્યું હતું? એ મેડમ ડીપમાં હું તમને જ્યારે એફઆરઆઈ ફાઇનલી ફાટી જાય ત્યારે હું તમને સામે આપી દઈશ એફઆરઆઈ. પરંતુ આપે જ્યારે ડ્રાફ્ટિંગ કર્યું ત્યારે શું લખાવ્યું હતું? આપે જ લખાવ્યું હતું ને? શું કહો છો મેડમ?
આપે જ્યારે ડ્રાફ્ટિંગ કરી આપની ફરિયાદ ત્યારે આપે શું શું લખાવ્યું હતું? મારી સાથે જે તે રોનકે બનાવ બનાવ્યા હતા, મારી સાથે પહેલાં જબરજસ્તી મને લગ્નના જાસા આપવાના, મારા અબોર્શન બી કરાયેલા છે, બધું બહુ બધા. સમય પહેલાં આપે ગર્ભપાત કરાવ્યો હતો? 2018માં. શું કોઈના દબાણમાં આવીને ગર્ભપાત કરાવ્યો હતો? એમાં મને મહાવીસી અને રોનકનું દબાણ હતું જ, અને એ બી મેં અહીંયા અહીંયા ફરિયાદમાં લખાવ્યું છે કે બંને મને ધમકી બી આપી. આપ જોઈ રહ્યા છો જે આક્ષેપ લાગી રહ્યો છે કે રોનક અને મહાવીર સિંહ, રોનક અને મહાવીરજી આ બંને મળીને દબાણ કર્યું હતું કે આપ ગર્ભપાત કરાવી દો, જો કે ગર્ભપાત કરાવવો એ પણ એક ગુનો છે, અને એક નાજુક જેવી છોકરી ઉપર બંને પુરુષો મળીને દબાણ કરીને એને લઈ ગયા હતા ગર્ભપાત કરાવવા માટે. જી હા, બીજી શું ઘટના ઘટી હતી? ત્યાર પછી મેડમે મને 6:30 વાગે મારી ફરિયાદ ડ્રાફ્ટિંગ કરાવડાવી. 6:30 વાગે મેડમે એસીપી અને ડીસીપીને વોટ્સઅપ કર્યું કે આ મેડમની ફરિયાદ ડ્રાફ્ટ થઈ ગઈ છે, હવે તમે ઓર્ડર આપો તો અમે એફઆરઆઈ ફાડી. 6:30 ના 10 વાગ્યા, 10:30 થયા તો બી મેડમ, પીઆઈ મેડમ એક જ જવાબ આપે છે કે ડીસીપી સાહેબનો ઓર્ડર આવ્યો નથી, ડીસીપી સાહેબનો ઓર્ડર આવ્યો નથી, નથી એસીપી સાહેબ જવાબ આપતા. 10:30 હું મેડમ ઉપર થોડી વધારે પડતી હાઈપર થઈ, મેડમ તમે મને લખાણ આપી દો કે તમારાથી ફરિયાદ નહીં ફાટે તો હું સીપી ઓફિસ જાઉં. તો મેડમે મને એવું કીધું, ના બિનલ, તારી ફરિયાદ હું ફાડું છું. એમ કરીને મારો ફરિયાદની જે ડ્રાફ્ટિંગ કર્યું હતું એની કોપી કાઢી, કોપીની ઉપર મારી સહી બી લીધી, જવાબ ઉપર મારી સહી લીધી, અને પછી મેડમ પેપર લઈને એમની કેબિનમાં જતા રહ્યા અને મને 5 મિનિટ પછી એને એવું કીધું કે ફરિયાદ અત્યારે નહીં ફાડે. આપની સિગ્નેચર થયા બાદ આપને એવું કહેવામાં આવે છે કે ફરિયાદ અત્યારે નહીં લેવામાં આવે, કારણ શું આપી રહ્યા છે? એ એમના પર્સનલ કેબિનમાં જઈને વાતો કરે છે ઉપરના અધિકારીઓ, ડીસીપીને એસીપીને. હવે એમને શું વાતો થઈ એ મને નથી ખબર, મને રાઇટરની ઓફિસમાં બેસાડી રાખી હતી. અને ત્યારબાદ ફરિયાદ તો નહીં જ પાડીએ એમ કહીને મેડમે મને એવું કીધું, મને સમજાવવાનો ટ્રાય કર્યો કે આરોપી જોડે સમાધાન કરી લે. આરોપી આવું આવું કોણ કહી રહ્યું છે આરોપી જોડે સમાધાન? મેડમ, પીઆઈ મેડમનું નામ એચજી કટારિયા. શું ફરી જણાવશો? એચજી કટારિયા. એચજી કટારિયા, એચજી કટારિયા સાહેબ એટલે પીઆઈ સાહેબ છે, પોલીસ મહિલા પોલીસ સ્ટેશનના વસ્ત્રપુરમાં જે આવેલું છે એ અત્યારે હાલમાં ફરિયાદીને એવું પ્રેશર કરી રહ્યા છે એવા આક્ષેપ છે. એચજી કટારિયા પીઆઈ સાહેબ પર, જેઓ પોતે પણ મહિલા છે, એવા આક્ષેપ છે કે તેઓ આરોપીની સાથે વાટાઘાટ એટલે કે વાતચીત કરીને કન્વિન્સ કરી રહ્યા છે કે તેઓ સમાધાન કરી રહે. અરે જ્યારે શરીર સાથે રમત થાય છે, શરીરને પીખી નાખવામાં આવે છે બળાત્કાર કરીને, ત્યારબાદ ગર્ભપાત કરાવવા માટે જે પ્રમાણે પ્રેશર કરવામાં આવે છે, આ તમામ આક્ષેપ મારે કે સત્ય ડેના રોનકજી પર નહીં પણ જીના રોનક ઉપર તમામ આક્ષેપો જઈ રહ્યા છે. મહાવીર કોણ છે પણ મોટો પ્રશ્નચિહ્ન છે. આ જે મહાવીર છે એ કોણ છે ને આ આપના કિસ્સામાં શું ભાગ ભજવી રહ્યા છે? મહાવીરસિંહ રોનકના બહુ જૂના વર્ષો પહેલાંના ફ્રેન્ડ છે, અને જે તે તમે યુવાજન પાર્ટીના હોદ્દેદાર બી છે. અને ત્યાર પછી 11 વાગ્યા પછીનો બનાવ હું તમને કહું. મેડમે મને એવો જ જવાબ આપ્યો, કન્ટિન્યુઅસ પહેલાં ફરિયાદ ફાડવાના બહાને મારી જોડે ચીટિંગ કરીને સહી કરાવી લીધી, અને પછી એવો જવાબ આપ્યો છે કે તારી ફરિયાદ સવારે ડીસીપીને મળવા જઈશું આપણે બંને, પછી જ ફાડીશું. એમ કહીને મેડમ એમની કેબિનમાં ગયા અને અચાનક આવીને મને એવું કીધું કે હું જ્યારે વધારે ગરમ થઈ એટલે મેડમ એવું બોલ્યા કે ડીસીપી સાહેબ મને બોલાવે છે અત્યારે અત્યારે મળવા. એટલે મેં એવું કીધું, મેં કીધું મેડમ હું તમારી સાથે આવું, ડીસીપી સાહેબ સવારે બી મને મળવા બોલાવતા હતા તો અત્યારે જ હું તમારી સાથે આવું. તો મેડમ એમની ગાડીમાં બેસીને મારી ઉપર ગુસ્સો કરીને જતા રહ્યા, અને હજુ સુધી 12 વાગ્યા પોલીસ સ્ટેશનમાં આવ્યા નથી. જોકે હાલમાં પીઆઈ સાહેબ પોતે પોલીસ સ્ટેશનમાં હાજર નથી, જે પોકળ વાયદા કરીને ગયા હતા કે 10 વાગે હું તમારી એફઆઈઆર લખીશ અને ત્યારબાદ આપણે જે તે અધિકારીને છે મળવા જઈશું, પરંતુ કોઈ પણ પ્રકારના વાયદા એ ખરા સાબિત થયા નથી. આવી ગૂંચવણભરી અસમંજસવાળી જ્યારે વાત સેટરડે ન્યૂઝ અને મારી પાસે આવી ત્યારે સૌ પ્રથમ સેટરડે ન્યૂઝ કોઈ પણ પુરાવા વગર કે હું સ્ટેફી કુનુરિયા કોઈ પણ પુરાવા વગર ક્યારેય પણ લાઈવ કરતા નથી. અમારી પાસે ઠોસ પુરાવા છે જે અમે જોયા અને ત્યારબાદ જ અમે સત્યડે પ્લેટફોર્મ પર લાઈવ આવ્યા છે. તેની સાથે સાથે ક્યારેય પણ સત્યડે ન્યૂઝ કોઈ પણ એક પક્ષનું સાંભળતું નથી, ત્યારે અમારી તરફથી પાસે સામેવાળા પક્ષનો નંબર માંગવામાં આવ્યો. કહેવાનું હતું કે રોનકે પોતાના બધા જ ફોન બંધ કરી દીધા છે, જોકે તે પોતે ઠગ છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સાથે સાથે રોનક ઉપર ઘણા બધા કેસીસ હાલમાં ઘટલુડિયામાં પણ એમની પર કેસ દાખલ થયો છે, જેમાં
મહાવીરજી તેમને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમનું કહેવું હતું કે હું બહારગામ છું, મારા કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યુ અપાશે નહીં. અત્યારે અમે કીધું કે અમે લાઈવ કરી રહ્યા છીએ, આપણો પાસે સાંભળો તો. ત્યારે એમના તરફથી થોડોક આરામદાયક જવાબ જેને કહી શકાય, જાણે કોઈ ફરક ના પડતો હોય તેવો સેક્રેટરી મેનેજમેન્ટને જવાબ આપવામાં આવી રહ્યો છે કે કંઈ વાંધો નથી, તમે લાઈવ કરો તો ચોક્કસ. ત્યાં કોના આશીર્વાદ છે? કંઈ વાંધો નથી આ શબ્દ એવું બતાવી રહ્યું છે. આરામદાયક જવાબ કે કોના આશીર્વાદ છે હવે તો, કે ફુલેકો ફેરવવામાં પણ ફરક નથી પડતો, બળાત્કાર કરવામાં પણ ફરક નથી પડતો. સાથે સાથે કેવું છે કે મહિલા પોલીસ સ્ટેશનમાંથી તમામ માહિતી ક્યાંક ને ક્યાંક મહાવીર અને રોનકને જઈ રહી હોય તેવું તેમને લાગી રહ્યું છે. જી હા, જી વાત કરવા માંગુ છું. જી રાત્રે 11 વાગ્યા પછી જ્યારે પીઆઈ મેડમ ગયા એની પહેલાં મહાવીરસિંહનું કહેવું એવું છે કે કોઈના બી થ્રુ મેસેજ મોકલાયો કે હજુ બી અમે સમાધાન કરવા હવે રેડી છીએ, આપણે સમાધાન કરીએ. એટલે મારા જે બી મિત્ર સાથે વાત થઈ એણે એવું કીધું કે ફરિયાદ ફાડી રહ્યા છે અને ફાટી ગઈ છે. ત્યારે મહાવીરસિંહ એવો જવાબ આપ્યો કે ફરિયાદ નથી ફાટી અને સવારના મહિલા ક્રાઇમમાં બેસી રહ્યા છે. એટલે મારા આરોપીને હું અહીંયા સવારથી બપોરે 1 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી બેઠી છું, એ બી ખબર છે. મારી ફરિયાદ નથી ફાડી એ બી મારા આરોપીને ખબર છે. અને જે તે ટાઈમે પીઆઈ મેડમના ગયા પછી રાત્રે 12 વાગે પીઓસો મેડમ મારો એમના મોબાઈલમાં પર્સનલ લાઈવ વિડીયો મારો ઉતારતા હતા. હું શાંતિથી મારી સભ્યતામાં પોલીસ સ્ટેશનમાં બેસી રહી હતી અને પીએસઓ મેડમે મારો લાઈવ મારો એમના મોબાઈલમાં વિડીયો કર્યો. એટલે મેં એમને હાથો હાથ પકડ્યા, એના બી પ્રૂફ છે. અને મેં એમને જવાબ પૂછ્યો કે મારા આરોપીને તમે ન્યૂઝ આપો છો, તો મને કહે મેડમ તમારા આરોપી સાથે મારે કોઈ જ લેવા દેવા નથી. તો મેં કીધું તમારા પીઆઈ મેડમ પ્રૂફ મંગાવે છે આરોપીને આપવા માટે, તો હજુ સુધી મને એનો બી જવાબ આપ્યો નથી. અને જે તે પીએસઓ નાઇટમાં હતા એ 2:30 વાગે એમણે બહુ જ માના કર્યા, મારે વોશરૂમ જવું છે, પેડ બદલવા, આવું તેવું. તો મેં કીધું હું બી લેડીઝ છું, મેં બી ફાઇટ કરી, એમને મોબાઈલ લઈને ક્યાંય પર્સનલી એકલા ના જવા દીધા. છેલ્લે એમણે 2:30 વાગે મને એવું કીધું મારે તપાસ માટે જવું છે. તો મેં એમને કાયદાનો ઉપયોગ કે ગેરઉપયોગ મેં એમને ભાષા વાપરી, તમારે મારી પર આરોપ લગાવવો હોય તો લગાવી દો, હું તમને આ સીડી નહીં ઉતારવા દઉં મોબાઈલ લઈને, બિકોઝ મોબાઈલમાં મારા પ્રૂફ છે. ત્યારે તેમણે મોબાઈલ જમા કરાયો અને તપાસ માટે ગયા છે. એ પીઓસો મેડમ બી હજુ પોલીસ સ્ટેશનમાં રિટર્ન થયા નથી ને એમનો મોબાઈલ અહીંયા જમા છે. નામ ખબર છે આપને પીએસઓ? મીના મેડમ. હાલમાં અહીંને જે પીએસઓ મેડમ છે મીના મેડમ, એમની પર પણ આક્ષેપ જઈ રહ્યા છે કે તેમણે પર્સનલ વિડીયો શૂટ પોલીસ સ્ટેશનમાં ઊભા રહીને પર્સનલ વિડીયો શૂટ કર્યું, જેનો પુરાવો એમના પોતાના ફોનમાં છે. ફાઇટ આપી જોકે તેઓ આખી રાત બેસી રહ્યા છે, તે છતાં પણ શા માટે એમની ફરિયાદ હજી પણ લખવામાં નથી આવી? કોણ સાચું છે કોણ ખોટું છે એ કોર્ટમાં જઈને, નામદાર કોર્ટમાં જઈને હાલમાં સાબિત થશે અને એ જે તે જજ છે એ નિર્ણય લેશે. પરંતુ હાલમાં ફરિયાદ લેવામાં પણ આટલો વિલંબ કરવામાં આવે છે એ શા માટે? અને એ પણ એવી ફરિયાદ જ્યાં જબરજસ્તી, જ્યારે આપની સાથે જબરજસ્તી કરી ત્યારે શું આપ જે વાતો કહી રહ્યા છે આપના હોશો હવાસમાં કહી રહ્યા છો? હું મારા હોશ હવાસમાં કહી રહી છું. જબરજસ્તી જે તે ટાઈમે બની હતી એ પછી એણે મને લગ્નની બી લાલચ આપી હતી અને મને બૈરા તરીકે બી જાહેરમાં લઈને ફરતો હતો. શું આપને પોતાની પત્ની છો એવું ગણાવીને જાહેરમાં ફરતા હતા અને પછી લગ્નના પોકળ વાયદા આપીને ત્યારબાદ આપની સાથે જબરજસ્તી કરી? 2022 નું ઇલેક્શન આવે છે, મારે લડવું છે. જો અત્યારે હું તારી સાથે મેરેજ કરીશ તો મારું ફ્યુચર ઝીરો થઈ જશે. આમાં હવે ક્યાંક ને ક્યાંક રાજકારણ પણ ગરમાયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 2022 ના ઇલેક્શનમાં રોનક અને પોતે લડવું છે એવું કહીને વિધાનસભામાંથી હાલમાં તેઓ કઈ પાર્ટીથી લડવા માંગે છે? હાલમાં એમણે એમની પોતાની પાર્ટીમાં નેશનલ પ્રેસિડેન્ટ હોવા છતાં બી લોકોને બતાવવા માટે રાજીનામું આપીને સંયોજક બન્યા છે અને એમણે બીજેપીમાંથી લડવાનું ઈરાદો છે. હાલમાં શાસક પક્ષ પર હાલમાં ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું હોય તેવું લાગી રહ્યું છે. રોનક પોતે ક્યાંક ને ક્યાંક રાજકારણમાં આવવા માટે ખોટા લગ્નના વાયદા કર્યા હતા અને માત્ર ને માત્ર ઇલેક્શન આવે છે ને હું લગ્ન નહીં કરી શકું, અત્યારે તેઓ અહીંને તેમની સાથે જોર જબરજસ્તી આચરી છે. જોકે હાલમાં બળાત્કાર પર ઘણા બધા
કિસ્સા સામે આવી રહ્યા છે, પરંતુ પ્રશ્નચિહ્નો બધે જ લાગી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સુરક્ષા શું રક્ષા થઈ ગઈ છે? આ જે મોટો પ્રશ્નચિહ્ન છે તે હાલમાં ઉત્પન્ન થયો છે. આની પહેલા આપ કયા કયા પોલીસ સ્ટેશન ગયા હતા અને શું જવાબ મળ્યા હતા ત્યાંથી આપને? જે તે ટાઈમે એણે જ્યારે ઓફિસમાં મારી પાસે મારામારી કરી હતી અને એના જે બીજા માણસો પર બી મેં જે આરોપ લગાવ્યો છે તે બી સત્ય હતો, અને ત્યારે જ મેં સાહેબને કીધું કે સાહેબ આણે મારી જોડે 4 વર્ષ જિંદગીમાં આ જ કર્યું છે. તો ત્યારે સાહેબે મને, જાડેજા સાહેબે એવો જવાબ આપ્યો હતો PI સોલાના કે અત્યારે તમારી ફરિયાદ જે બનાવ બન્યો છે એ જ અમે લઈશું, અને તમારે જો આ બધી ફરિયાદ લખાવી હોય તો તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારમાં જ ફરિયાદ લખાવા. એટલે મારા વિસ્તારમાં મને વસ્ત્રાપુર લાગુ પડે છે, અને વસ્ત્રાપુરના PI જે તે ટાઈમે મારી પાસે 99% પ્રૂફ છે એ મારે ઓડિયો શોધવો પડશે, જેમાં રોનક મારા ઘરમાં બેસીને હું બોલ્યો હતો કે વસ્ત્રાપુરના PI તો આપણા ખીચામાં છે, પૈસા ફેંકીએ એટલે આપણે કહીએ એમ ના છે. PI આપને નામ યાદ છે? અસર નથી, રેકોર્ડિંગ મારે સાંભળવું પડશે. એમાં નામ વસ્ત્રાપુરના PI પર પણ હાલમાં તમામ આક્ષેપ લાગી રહ્યા છે, જેમાં રોનક એવું કહી રહ્યો છે વસ્ત્રાપુરના PI તો આપણા ખિસ્સામાં છે, પૈસા ફેંકે એમ કરે. હું નહીં આવું રોનક પોતે બોલ્યા છે, એવું જેમાં રેકોર્ડિંગમાં એમની પાસે પ્રૂફ છે. હવે આ બધા જ સવાલ આવી રહ્યા છે કે હજી સુધી રોનક પર શા માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી? ઓલરેડી તમને ફુલેકું ફેરવવામાં, એટલે કે કરી નાખવામાં પણ રોનકનો હાથ, જેમાં 43 કરોડ રૂપિયાનું કરી નાખવામાં પ્રશ્નચિહ્નો લોક મૂકે ચર્ચા રહ્યો છે. હું કે સેટરડે ન્યૂઝ નથી કહી રહ્યા, અને સાથે સાથે પૈસાનો વ્યવહાર છે રોનક સાથે. જી હા, હજી વાત કરવા માંગી. મેં જ્યારે 11 તારીખે અરજી કરી હતી, 17 તારીખે ACP સાહેબનું કન્ટિન્યુઅસ, અરે સોરી PI સાહેબનું કન્ટિન્યુઅસ મને એવું કહેવું છે કે રોનક તો અમારા ફોન જ નથી ઉપાડતો. અને મહાવીરસિંહ 17 તારીખે અહીંયા મળવા આવ્યા હતા, પોલીસ સ્ટેશનમાંથી ફોન ગયો હતો માટે, અને 17 તારીખે જ એને અરજી પર આગોતરા મૂકી છે કે મને જે તે ટાઈમે મારી ફરિયાદ ફાટે એ દિવસે મને પહેલાં 5 દિવસની વોર્નિંગ આપે, નોટિસ આપે, પછી જ મારી ધરપકડ કરે, અને એની આજે કોર્ટમાં 11 વાગે સવારે મુદત હતી. જી હા, હાલમાં આ લોકો એટલા માટે જ મને અહીંયા બેસાડીને રાખી છે કે હું કોર્ટમાં જઈને ફાઇટ ના કરી શકું, પણ એ લોકોને ખબર નથી કે હવે હું લડીશ તો પૂરું લડીશ. હું અહીંયા છું પણ મારા વકીલ મારા કોર્ટમાં બેઠા છે મારી માટે લડવા માટે. જી હાલમાં કોર્ટમાં પણ જે કાર્યવાહી થવી જોઈએ ચાલુ છે, એની સાથે સાથે પ્રશ્નચિહ્ન એટલો છે કે હજી સુધી ફરિયાદ લેવામાં શા માટે નથી આવી, FIR ના લેવાના કિસ્સા વારંવાર સામે આવી રહ્યા છે અને FIR નથી જ લેવામાં આવતી. જ્યારે એક છોકરી રડીને બૂમો પાડે છે, મારી સાથે વીતી છે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પણ FIR ના લેવા માટે ક્રોસ FIR કરશે એવી ધમકીઓ આપી હતી મને. એવો જ કિસ્સો ક્યાંક ને ક્યાંક અહીં પણ સામે આવી રહ્યો છે. છોકરીઓની FIR ના લેવા માટે શું વાટાઘાટો થઈ રહી છે? શા માટે એક સ્ત્રીએ વલખા મારવા પડે છે પોતાની FIR લખાવવા માટે, દર્જ કરાવવા માટે? અને જે તે ટાઈમે રોનકને હું કહેતી હતી મારા ન્યાય માટે, ત્યારે એ મને આવો જ જવાબ આપતો હતો, તું ફરિયાદ કર એટલે હું બી તારી ઉપર ફરિયાદ કરવા રેડી જ છું, હની ટ્રેપ લગાવીશ ને આમ લગાવીશ ને, બહુ બધી મને ધમકીઓ આપી છે, પણ હું સાચી છું એટલે હું લડીશ હવે છેક સુધી. અને PI મેડમ છેક સુધી મને એમ કહેતા હતા કે ચલો હું રાતનું ભૂલી જાઉં, હું કાલે બપોર 1 વાગ્યાની કન્ટિન્યુઅસ 23 કલાકથી અહીંયા પોલીસ સ્ટેશનમાં આમની આમ બેઠી છું, નથી સૂઈ ગઈ, નથી ખાધું, નથી પીધું. અને તો બી મેડમે સવારે 11 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો અને હજુ 12 વાગ્યા તો બી મેડમનો કોઈ હતો પતો નથી. જો કે હાલમાં જે પ્રમાણે આક્ષેપ લાગે, રાત્રે મેં 2:30 વાગે 100 નંબર ઉપર ફોન કર્યો છે કે જે તે PSO મારી વિડીયો ઉતારે છે અને અહીંયા મારી ફરિયાદ નથી લીધી, અને 2:30 વાગ્યા જ હું બપોરે 1 વાગ્યાની બેઠી છું, તો 100 નંબર પર પહેલાં મારી મને કમ્પ્લેન્સ લખી મારી અને એવું કીધું કે અમે ગાડી મોકલીએ છીએ. 1 કલાક થયો, 1 કલાકમાં 10 મિનિટ વાગ્યાથી મેં ફોન કર્યો તો મને કે મેડમ ગાડી આવે જ છે, ફરી 1 કલાકની ઉપર થઈ ગયું. મેં ફરી ફોન કર્યો તો મને એવો જવાબ આપ્યો કે તમને મને એક નંબર આપ્યો હતો એ નંબર ઉપર ફોન કરવાનું કીધું, અને તેમાં કોઈ જેન્ટ્સ હતા જેણે મારી સાથે વાત કરી CP ઓફિસથી, અને મને એવો જવાબ આપ્યો કે મેડમ તમને અત્યારે અમે ખાલી એટલી જ હેલ્પ કરી શકીએ કે તમે રોડ ઉપર ફસાયા હોય તો તમને ગાડી મૂકવા આવે તમારા ઘરે, અને તમે પોલીસ સ્ટેશનમાં જ બેઠા છો એટલે અમે તમારી કંઈ મદદ નથી કરી શકતા. એટલે મેં એમને એવું પૂછ્યું, મેં કીધું હું બપોર 1 વાગ્યાની બેઠી છું તો અત્યારે 2:30 વાગે મને ન્યાય નથી મળતો, તો મારે કોની જોડે ન્યાય લેવા જવું? તેનો કોઈ જ જવાબ નથી આપતા, અને બધા રેકોર્ડિંગ મારા ફોનમાં અત્યારે પડ્યા છે. એટલે આખી રાત મેં આ જ મહેનત કરી છે પણ મને કોઈ ન્યાય નથી મળ્યો.
જી હાલમાં જે પ્રમાણે ન્યાય નથી મળ્યો અને ન્યાય મેળવવા વેલકમ અર્થ આગળ જોવાનું રહ્યું કે શું થશે, શું રોનક અને મહાવીર પર તપાસ બેસશે, કાર્યવાહી ચાલુ થશે કે નહીં થાય, કે આવી જ રીતે વલખા મારતા રહેશે. જોઈએ છે આગળ શું થાય છે શું નહીં. પરંતુ સત્યડે ન્યૂઝ અને સ્ટેફિકોનું જ્યાં તમામ પ્રમાણે કીધું એની પર પ્રશ્નચિહ્ન પર કરેલ છે. જો રોનક કે મહાવીર કશું કહેવા માંગે છે તો તે આવીને લાઈવમાં બોલી શકે છે. આમાં કોઈ પણ પ્રકારની રેકોર્ડેડ સ્ટોરી હાલમાં સત્યડે પ્લેટફોર્મ પરથી ચાલશે નહીં. કશું પણ કહેવું છે તો લાઈવમાં કહી શકે છે. સાથે સાથે મહિલા પીઆઈ જેમની પર આક્ષેપ કરવામાં આવે છે, મહિલા પોલીસ સ્ટેશન વસ્ત્રાપુર, તે પણ હાલમાં જો કશું કહેવા માંગે છે તો લાઈવમાં આવીને તે પણ સત્યડે ન્યૂઝને કહી શકે છે. તમામ લાઈવ પ્રશ્નચિહ્ન પર છે. સચ્ચાઈ શું છે શું નહીં એ પણ હાલમાં બહાર આવવાની વાત છે. એની સાથે હજી પણ મહિલા પોલીસ સ્ટેશન પાસે જ બેઠા છે. આગળ શું થાય છે જલ્દી જ હું આપની સમક્ષ લઈને આવીશ. હું સ્ટેફિક કુનુરિયા કેમેરામેન પ્રતિક દોશી સાથે સત્યડે ન્યૂઝ અમદાવાદ. નમસ્કાર.